દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે કરવામાં આવી રહી હતી ત્યારે ચીખલીના શારદા ફાઉન્ડેશન દ્વારા 5000 જેટલી વિધવા બહેનોને સંદેશને પ્રધાનમંત્રી મોદી સુધી મોકલીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ચીખલી કોલેજના શારદા ફાઉન્ડેશન દર્શનભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 70મો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવાયો હતો જેમાં 5000 મહિલાઓની શુભેચ્છા વ્યક્ત કરતું પુસ્તક શારદાનું વિમોચન જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને વડીલ અરવિંદભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા દર્શનભાઈ દેસાઈએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સાથે જ વડાપ્રધાન મોદીને શુભેચ્છા વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 70મી વર્ષગાંઠ છે એ નિમિત્તે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ લાંબુ જીવે સાહેબ અને ખૂબ તંદુરસ્ત જીવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું શારદા ફાઉન્ડેશન દ્વારા ચીખલી અને ખેરગામ તાલુકામાં વર્ષોથી ગરીબ જરૂરિયાતમંદ દબાયેલા કચડાયેલા લોકોની સેવા કરવામાં આવે છે છેલ્લા એક વર્ષથી અમારા સાંસદ પાટીલ સાહેબની પ્રેરણાથી શારદા ફાઉન્ડેશન દ્વારા 5000 ગરીબ વિધવા બહેનોની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા ઉતરાવવાનું અને પોલિસી લેવાનું કામ શારદા ફાઉન્ડેશન દ્વારા થયું હતું એ દરમિયાન જે બહેનો મોદી સાહેબને જે આશીર્વાદો આપતા હતા એ જોઈને અમને લાગ્યું કે આ બધા આશીર્વાદ મોદી સાહેબ સુધી પહોંચે એ લોકોની લાગણી એવું કંઈ કામ કરવું જોઈએ એટલે અમે 5000 બહેનોની લાગણી એક ભેગી કરીએ કાગળ ઉપર અને એને એક પુસ્તક રૂપી સ્વરૂપમાં આજે અમે એ પુસ્તકનું લોન્ચ કર્યું છે અને એ પુસ્તક અને એ બહેનોની લાગણી સાહેબ સુધી પહોંચે એવા અમે પ્રયત્ન કરીએ છીએ અમે પાટીલ સાહેબને મળવાના છે જેવા એ સારા થાય તેવા અને આ પુસ્તક મોદી સાહેબ સુધી પહોંચે એવા અમે પ્રયત્ન કરીએ સાથે સાથે અમારા શારદા ફાઉન્ડેશન સાથે જોડાયેલી ડૉક્ટર ચીખલીબેન પટેલે પણ એમને ખૂબ સરસ એક પેઇન્ટિંગ મોદી સાહેબને ભેટ આપ્યું છું એ પણ અમે મોદી સાહેબ સુધી પહોંચાડશું અને ભવિષ્યમાં પણ શારદા ફાઉન્ડેશન દ્વારા આવા જ કાર્યો આગળ પણ જરૂરિયાતમંદોને મદદ થતી રહેશે એવા કાર્યો અમે કરતા રહીશું